नमस्कार, जो रहा छो टीवी 9, हूँ जगदीश। समाचार की शुरुआत एक महत्वपूर्ण समाचार देवभूमि द्वारिका थी। देवभूमि द्वारका जिल्ला में मोटी मात्रा में ड्रग्स नो जत्थो झड़पाई गयो छे। 66 किलो ड्रग्स ना जत्था ना किंमत अंदाजे 40 करोड़ जेटली थाई छे। एलसीबी एसओजी पोलिस नी टीमे तपास करी छे। वाडीनार अने सलाया विस्तार माथी ड्रग्स झड़पाई गयु छे। पोलिस वडा सुनील जोशी ना मार्गदर्शन हेठळ ऑपरेशन हाथ धरवामां आव्युं, जेमां आ ड्रग्स नो काळो कारोबार जे चालतो हतो तेनो खुलासो थयो छे। आ मोटा षड्यंत्रनो पर्दाफाश थई चूक्यो छे। तो मोटू नेटवर्क झड़पायुं छे अने नेटवर्कना तार क्यां सुधी पहोंचेला छे, क्यांथी लावामां आव्यो हतो, कया देशमांथी लावामां आव्यो, क्यां पहोंचाडवानो हतो अने तेमां कोण कोण संडोवायेलुं छे, कोनी कथित रीते अंदर भूमिका छे, आ तमाम बाबतोने लईने पण खुलासा थशे अने तेना ध्यानमां राखीने एलसीबी एसओजीनी टीम हाल तो तपास करी रही छे। संवाददाता दिव्येश वाइडा फोलेम पर। दिव्येश, आ एक मोटू षड्यंत्र ने तेनो पर्दाफाश थयो छे, क्यांथी आ ड्रग्स लावामां आव्यो हतो, क्यां पहोंचाडवानो हतो, कोई खुलासो थयो छे के केम? जगदीश, देवभूमि द्वारकाना आराधना धाम पासे पोलीस ने मोटी मात्रामां एक ड्रग्सनो जत्थो मळी आव्यो छे अने त्यांनी आसपासना लोको तेमज अनेक लोकोनी पूछपरछ पर हाल पोलीस द्वारा करवामां आवी रही छे। पोलीसनी न मात्र एक टीम परंतु एसओजी एलसीबी वाडीनार पोलीस सहितनी जे जिल्ला भरनी पोलीस छे ते हाल आ एक केस पाछळ सवारथी लागी छे અને એક મોટા નેટવર્કનો પર્દાફાશ થયો હોવામાં પોલીસને મોટી સફળતા મળી હોવાનું ચોક્કસથી કહી શકાય। જે દરિયાઈ માર્ગેથી આ ડ્રગ્સ ઘુસાડવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવી રહ્યું છે। જે કહેવાય કે વાડીનાર તથા સલાયાનો જે દરિયાકાંઠો છે તે અતિ સંવેદનશીલ ગણાય છે અને તે પાકિસ્તાન સાથે પણ જોડાયેલો છે। ન માત્ર આજે પરંતુ ભૂતકાળમાં પણ 2018ની અંદર આ જ દરિયાઈ માર્ગેથી મોટી માત્રામાં ડ્રગ્સનો જથ્થો પકડાયો મળી લઈ આવવાનું એક કિસ્સો સામે આવ્યો હતો। ત્યારે એટીએસ અમદાવાદ દ્વારા પણ એક વ્યક્તિની સંડોવણી ખુલી હતી જેને દેશભરમાં ડ્રગ્સ પહોંચાડવાનું જે નેટવર્ક હોય તેનો પર્દાફાશ થયો હતો। ફરી આજે 3 વર્ષ બાદ એક ડ્રગ્સનું મોટો જથ્થા સાથે પોલીસે આ નેટવર્કને પકડી પાડ્યો છે। જે ભૂતકાળમાં માત્ર લોકોની સંડોવણી ખુલી હતી પરંતુ આ વખતે ડ્રગ્સને પણ પકડવામાં પોલીસને સફળતા મળી છે। આનાથી ચોક્કસથી એક મોટા નેટવર્કનો ખુલાસો ચોક્કસથી થઈ શકશે કે આ ડ્રગ્સ ક્યાંથી આવ્યો છે, કેટલા સમયથી આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી છે, ક્યાં ક્યાં પહોંચાડવામાં આવ્યો છે અને કેટલા લોકો આમાં સંડોવાયેલા છે, અન્ય કોઈ રાજ્યમાં આ ડ્રગ્સ પહોંચાડવામાં આવ્યું છે કે નહીં, તે તમામ સવાલોનો જવાબ મેળવવા માટે હાલ સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે। જગદીશ, બિલકુલ દિવેશ, આભાર તમામ પરિસ્થિતિનું ચિત્ર આપવા બદલ। તો આ ડ્રગ્સ પાકિસ્તાનથી લાવવામાં આવ્યું હોઈ શકે તે પ્રકારની પણ એક હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। 3 વર્ષ પહેલા પણ આ જ રીતે ડ્રગ્સ ઝડપાયું હતું। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા મોહિત ભટ્ટ। મોહિત, ભારતીય જળસીમામાં અનેક વખત આ પહેલા પણ કેટલાક ઈરાનીઓ ઝડપાયા હતા, 3 વર્ષ પહેલા પણ આ રીતે એક મોટા ડ્રગ્સનો કાળો કારોબારનો પર્દાફાશ થયો હતો, વધુ એક વખત 66 કિલો ડ્રગ્સ ઝડપાયું છે। જગદીશ, સૌથી મહત્વની વાત છે કે જે રીતે દેવભૂમિ દ્વારકા પોલીસ અને ત્યાંની જે લોકલ એજન્સીઓ છે એ પછી એલસીબીઓ એસઓજી તેમના દ્વારા આજે 66 કિલો ડ્રગ્સનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે અને તેની હાલમાં આ પૂછપરછ છે તે ચાલી રહી છે। સમગ્ર મામલાને લઈને જે વાડીનાર પોલીસ સ્ટેશન છે ત્યાં એફઆરઆઈ નોંધવાની અત્યારે કાર્યવાહી ચાલી રહી છે અને જે શખ્સ છે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે। પોલીસ સૂત્રો પાસેથી જે માહિતી મળી છે તે પ્રમાણે હજુ પણ કેટલોક ડ્રગ્સનો જથ્થો છે તે મળે તેવી પૂરેપૂરી આશંકા છે, કારણ કે જે વ્યક્તિ પકડાયો છે તેની પૂછપરછમાં તેમને કોઈને સપ્લાય કર્યું છે કે કેમ તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। જો કે આપને અગાઉના વર્ષોની વાત કરવામાં આવે તો 2018માં જેવી રીતે સહયોગી દિવ્યેશે કહ્યું કે 2018માં પણ અહીંથી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ થયો હતો અને ભારતીય જે સૌરાષ્ટ્રનો દરિયાઈ કિનારો છે તે ગેરકાનૂની પ્રવૃત્તિ માટે એક સોફ્ટ ટાર્ગેટ માનવામાં આવે છે, કારણ કે ઘણા બધા એવા વિકલ્પો છે, ઘણા બધા એવા રસ્તાઓ છે કે ત્યાંથી ઇઝીલી ઘૂસણખોરી છે તે કરી શકાય છે અને અત્યારે જે જથ્થો પકડાયો છે તેને કારણે ફરી એકવાર સૌરાષ્ટ્રનો દરિયાઈ સીમા છે તે ચર્ચામાં આવી છે અને જે સુરક્ષા એજન્સીઓ છે તે સતર્ક થઈ ગઈ છે। સલાયા બંદર કે જે પણ તેના પાકિસ્તાન સાથેના કનેક્શનો છે તે ભૂતકાળમાં પણ અનેકવાર સામે આવ્યા છે
અને માછીમારી વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા બધા લોકો છે ને તેમાં ગેરકાનૂની પ્રવૃત્તિ કરવી છે તે થોડું ઈઝી થઈ જતું હોય છે અને તેના કારણે જ આ પર્દાફાશ થયો હોવાનું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે. એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે અને તેને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. રેન્જ આઈજી સાથે પણ વાતચીત થઈ છે. તેમના દ્વારા પણ કહ્યું છે કે ટૂંક સમયમાં તેઓ આ અંગે સત્તાવાર માહિતી આપશે અને ત્યારબાદ હજુ પણ કેટલાક નવા ખુલાસાઓ છે તે થઈ શકે છે. હવે આ જથ્થો કોના માટે અહીં લાવવામાં આવ્યો હતો, ક્યાંથી અહીં પહોંચાડવામાં આવ્યો હતો, આ તમામ મુદ્દાઓને લઈને અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. જગદીશ, બિલકુલ બિલકુલ મોહિત, આભાર આ તમામ પરિસ્થિતિનું ચિતાર આપવા બદલ. તો આ તમામ બાબતોને લઈને પણ રેન્જ આઈજી આગળ વધારે અંગે ખુલાસા કરશે. પણ અવારનવાર આ પ્રકારે અનેક બંદરથી જ્યાં ડ્રગ્સનો પ્રતિબંધિત જથ્થો ઝડપાઈ રહ્યો છે, જે એક ચોંકાવનારી બાબત કહી શકાય. 60 કિલોથી પણ વધુની આ કિંમતનો આ ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ગયો છે. તો ગુજરાતમાં ડ્રગ્સ રેકેટ પર ગૃહ વિભાગે હલ્લાબોલ. છેલ્લા એક મહિનામાં 5 થી વધુ સફળ રેડ કરવામાં આવી છે અને 5 થી વધુ સફળતા. હર્ષ સંઘવીની પ્રાથમિકતા ડ્રગ્સના રેકેટનો પર્દાફાશ કરવો તે હાલ તો દેખાઈ રહ્યું છે. તો ગુજરાતમાં ડ્રગ્સ રેકેટ પર ગૃહ વિભાગે એક બાદ એક આ મોટા ષડયંત્રને નિષ્ફળ બનાવ્યા છે અને એક મહિનામાં 5 થી વધારે આ ષડયંત્રનો પર્દાફાશ થયો છે. હર્ષ સંઘવી નો ચાર્જ તેમણે ગૃહ વિભાગનો સંભાળ્યો ત્યારબાદ આ 5 અલગ અલગ જે મોટા બનાવ હતા તે સામે આવ્યા છે અને ડ્રગ્સ રેકેટ પર ગૃહ વિભાગ ખૂબ જ એક્ટિવ થઈ ચૂક્યું છે અને ક્યાં કોઈ પણ પ્રકારની કચાશ ન રહી જાય તેને સંપૂર્ણપણે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કિંજલ મિશ્રા. કિંજલ, એક બે નહીં પણ 5 થી વધારે આ પ્રકારના મોટા ષડયંત્રનો પર્દાફાશ અને આ પ્રકારની જે સપ્લાય થઈ રહી છે તેને નિષ્ફળ કરવામાં આવી છે. ગૃહ વિભાગની પણ અહીંયા સતર્કતા અત્યંત જરૂરી દેખાઈ રહી છે. જી બિલકુલ, ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવું એક પ્રકારની નેમ હતી ગૃહ વિભાગની. જ્યારે હર્ષ સંઘવીએ ગૃહમંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો ત્યારે સૌથી પહેલી પ્રાથમિકતા હતી ડ્રગ્સ અને ડ્રગ્સના રેકેટ પકડવાની. એક સ્પષ્ટતા હતી કે ડ્રગ્સના રેકેટની અંદર અનેક મોટી માછલીઓ છે તે સપડાયેલી હોય છે, પરંતુ જો તેનું રેકેટ તોડવું હોય તો તેના એપી સેન્ટર છે, એપી સેન્ટર ઉપર એટેક કરવો પડશે. ઘણી વખતે એવું પણ બન્યું છે કે જે ડ્રગ્સમાં જે ગુજરાતથી મુંબઈ જવાનું હતું એ ડ્રગ્સના રેકેટ ઉપર પણ જે કહી શકાય કે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી અને તોડવામાં આવી. સૌથી જે મહત્વનો બનાવ બન્યો હતો સપ્ટેમ્બરની અંદર બન્યો હતો. સપ્ટેમ્બરની અંદર 250 કરોડનો અદાણી મુંદ્રા પોર્ટ ઉપરથી જે ડ્રગ્સ હતું તે પકડાયું હતું. જો કે તેની પર સીધો જે આક્ષેપ હતો વિધાનસભાનું સત્ર ચાલતું હતું ત્યારે વિપક્ષે કર્યો હતો અને કહી શકાય કે ક્યાંક ને ક્યાંક સરકાર અને વિપક્ષ આમને સામને પણ આવી ગઈ હતી. જો કે એ સમયે પણ ગૃહપ્રધાન તરીકે હર્ષ સંઘવીએ ખૂબ સ્પષ્ટતાથી જવાબ આપ્યો હતો કે પોલીસે ખૂબ જ સરાહનીય કામ કર્યું છે અને એ દિવસે પણ હર્ષ સંઘવીનું એવું સ્પષ્ટ કહેવું હતું કે ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવું અથવા તો આ જે રેકેટ છે તેનાથી યુવાને બચાવવા માટેના તમામ જે પ્રયાસ છે તે કરવામાં આવશે. અને એ ઘટના બાદ પ્રાથમિકતા આપવામાં આવી કે જ્યાં જ્યાં પણ ડ્રગ્સના મોટા રેકેટ છે, જ્યાંથી પણ ડ્રગ્સ સપ્લાય થતા હોય છે, જ્યાંથી પણ ડ્રગ્સની આપલે થતી હોય છે તે તમામ જગ્યા પર પોલીસ વિભાગ પોતાની ટીમ બનાવીને પોતાની જે કહી શકાય કે જે ટિપ્સ છે ટિપ્સને લઈ અને સીધો જે રેડ કરશે અને ત્યારબાદ જે ડ્રગ્સ છે તે ડ્રગ્સને પકડવામાં આવશે. કોંગ્રેસ દ્વારા વિપક્ષ દ્વારા સતત એવું કહેવામાં આવ્યું કે આટલું ડ્રગ્સ પકડાય છે કઈ રીતે, એનો મતલબ એ છે કે ગુજરાત હબ બની રહ્યું છે. તેની સામે સીધો જે ગૃહમંત્રી તરીકે હર્ષનો એક સ્પષ્ટ જવાબ હતો કે ડ્રગ્સ પકડવું જરૂરી છે, પોલીસ દ્વારા એલર્ટ થવામાં આવ્યું છે. સૌથી જે મહત્વની રેડ થઈ છે તે ત્યારબાદ પોરબંદરમાં જખાઉ, પોરબંદર પાસેના જખાઉ બંદર પર પણ કરવામાં આવી, સુરત, દ્વારકા અને જે નાની મોટી જે રેડ છે સાણંદથી માંડી અને કલોલ સુધીના વિસ્તારમાં પણ કરવામાં આવી છે. એટલે કહી શકાય કે એક જે પ્રાથમિકતા રહી છે ગૃહપ્રધાન તરીકેની, ગૃહ મંત્રાલયની અત્યારે જે પ્રાથમિકતા છે તે ગુજરાતમાંથી ડ્રગ્સનો જે રેકેટ છે તેને નાબૂદ કરવાનો. અને એ જ કારણ છે કે આઈપીએસ અધિકારીઓથી માંડીને તમામ પોલીસ કર્મચારીઓને આ માટેની એક અલગ અલગ ટીમ બનાવવામાં આવી છે અને પ્રાથમિકતા આપવામાં આવી છે કે જ્યાં પણ આ પ્રકારે ડ્રગ્સ રેકેટ જોવા મળી રહ્યા છે તેની પર તાત્કાલિક ધોરણે રેડ કરવામાં આવે, તે જપ્ત કરવામાં આવે અને તેને નાશપ્રાય કરવામાં આવે. ખૂબ જ મહત્વનું પગલું. આમ જોવા જઈએ તો છેલ્લા એક મહિનાની અંદર 3-5 થી વધુ જે કહી શકાય કે ડ્રગ્સ રેકેટ્સ છે તે પકડવામાં આવ્યા છે અને તેને નાશ કરવામાં આવ્યા છે. અને ખૂબ મહત્વનું જે પગલું કહી શકાય કે ગૃહ વિભાગનો હર્ષ સંઘવીનો હલ્લાબોલ હાલમાં ડ્રગ્સના જે કહી શકાય જે ડ્રગ્સ છે ડ્રગ્સના રેકેટ ઉપર અત્યારે થઈ રહ્યું છે.
बिल्कुल किंजल आभार माहिती माटे। तो गृह विभाग वधारे हवे एक्टिव थई गयो छे अने तेना कारणे आ प्रकारना जे षड्यंत्र छे ते हवे डिस्ट्रॉय थई रहा छे अने एक रीतनी प्रशंसनीय कामगीरी पण गृह विभागनी कही शकाय।